આવતીકાલે દેશની ત્રીજા અને રાજ્યના બીજા ક્રમાંકની રથયાત્રા ભાવનગર શહેરમાં નીકળનારી છે. ત્યારે આ રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પરિપૂર્ણ થાય તે પૂર્વે ભાવનગર શહેરને છાવણીમાં ફેરવવા પોલીસ બંદોબસ્તની ફાળવણી કરવામાં આવી હતી, જે અંગે જિલ્લા પોલીસ વડાએ એક પ્રેસ કોન્ફરન્સ યોજી પત્રકારોને માહિતી આપી હતી. આગામી 7 જુલાઈના રોજ ભાવનગર શહેરના નિયત 17.5 કિમી માર્ગ પર નીકળનારી 39મી રથયાત્રા પૂર્વે વાઘવાડી રોડ પરના બીએપીએસ મંદિરે પોલીસ બંદોબસ્ત અંગે બ્રીફિંગ અને પોઈન્ટ ફાળવણી કરવામાં આવી હતી, જેમાં જિલ્લા પોલીસ વડા, ડીવાયએસપી સહિતના અધિકારીઓ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા. 7 જુલાઈ 2024ના રોજ ભાવનગર શહેર ખાતે ભગવાન જગન્નાથની 39મી રથયાત્રા નીકળનાર છે. સમગ્ર રથયાત્રાનો બંદોબસ્ત 4 જુલાઈ 2024ના રોજથી શરૂ થઈ ગયેલ છે. અધિકારી કર્મચારીઓનું અલગ અલગ જગ્યાએ બ્રીફિંગ કરી દેવામાં આવેલું છે. કુલ 12 DYSP, 41 PI રેન્ક, 112 PSI રેન્ક અધિકારીઓ ફરજ ઉપર છે. 1850 જેટલા પોલીસ કર્મચારીઓ, 1516 જેટલા હોમગાર્ડ GRDના જવાનો તથા 5 કંપની SRP અને 1 કંપની RAFની તૈનાત થનાર છે. રથ અને મૂવિંગ બંદોબસ્તનો એક ભાગ, રોડ બંદોબસ્તનો બીજા નંબરનો ભાગ અને અંદરના જે સેન્સિટિવ પોઈન્ટ છે એનો અલગથી બંદોબસ્ત પ્લાન કરી દેવામાં આવેલો છે. 12 જગ્યાએ વોચ ટાવર, ધાબા પોઈન્ટ, બાયનોક્યુલર અને વોકી ટોકી સેટ સાથે સમગ્ર રથયાત્રાનું સુપરવિઝન કરવામાં આવનાર છે. રૂટ ઉપર 116 જેટલા CCTV કેમેરા, જે ભાવનગર કંટ્રોલ રૂમથી મોનિટર થશે, 24 જેટલા વિડીયોગ્રાફર અને 5 જેટલા ડ્રોન કેમેરાથી સમગ્ર બંદોબસ્તનું એરિયલ સર્વેલન્સ રાખવામાં આવશે. કોઈપણ જાતનો અનિચ્છનીય બનાવ ન બને અને સુખ શાંતિપૂર્વક ભગવાન જગન્નાથની યાત્રા ભાવનગર શહેરની સમય મર્યાદામાં સંપૂર્ણ પૂર્ણ થાય એ દિશામાં ભાવનગર જિલ્લા પોલીસ તમામ પગલાં લઈ ચૂકી છે.